હવે મોટા એની વાત સરસ આવે છે. નવો ટ્રેક આવી ગયો સાહેબ, તો કે 70મું પાનું જીવન પ્રભાત, પહેલી આવૃત્તિ, બીજો ખંડ, 22 એપ્રિલ 2017 ને શનિવાર. જીવનમાં જે થવાનું છે થશે, કલ્યાણ શ્રદ્ધા છે. જે કંઈ થવાનું છે એમાં મારું કલ્યાણ જ છે એવી મને શ્રદ્ધા પાકી થઈ ગઈ. હૃદય સમજણ તણો ફાંકો બધો ઉડી ગયેલો છે, બધી હોશિયારી દિલમાં નીશી ઓસરી તે ગયેલી છે. હરિએ લગામ જીવનની લીધેલી હાથમાં નિજ ના, બધા કામ થતા રહેતા પછીથી સાવ નિશ્ચિંતતા, પછીથી સાવ નિશ્ચિંતતા. જગત વ્યવહાર બુદ્ધિથી કદીક અવળું ચલાયું છે, જગત વ્યવહાર બુદ્ધિથી કદીક અવળું ચલાયું છે. છતાં પણ અંત તેનો એ સુનિવળ્યો શુભદાયી છે, હરી છે મુજથી ડાયો ઠસી દિલમાં ગયેલું તે, હરી છે મુજથી ડાયો ઠસી દિલમાં ગયેલું છે. તે જીવનમાં જે થવાનું છે થશે, કલ્યાણ શ્રદ્ધા છે. જે કંઈ ભગવાન મારા માટે કરશે એ મારું એમાં ભલું ચાલે. ભાઈ ચોકલેટ આપ ભાઈ, એમાં મને પાકી શ્રદ્ધા છે, એમ થશે મારું. કારણ કે સમર્પણ થઈ ગયા પછી શ્રદ્ધા પરિપક્વ થઈ જાય, ત્યાં સુધી શકડક થયા કરે. હૃદય સમજણ તણો ફાંકો બધો નીકળી ગયો. હું બધું એટલું બધું જાણતો હતો એ બધું કાંઈ રહ્યું નહીં. વિવેકાનંદ રામકૃષ્ણ પાસે ગયા પછી એને ખ્યાલ આવ્યો કે આ જ મારા ગુરુ. બોલ બેટા શું? તો કે પહેલાં હું ભણેલો છું એ બધું ભૂલાવી દો, નહીં તો આ તો જાય એવું નથી, આ મોટા કહેવાય ગયું. હે, બધી હોશિયારી દિલમાંની બધી ચાલી ગઈ, ઓસરી ગઈ. ઓસરી ગઈ શબ્દ ક્યાં વપરાય? અઘરું છે હમણાં સમજાવું, સાહેબને ખ્યાલ આવે. પૂર હોય ને, પૂર આવે ત્યાં આપણે જોવા જાય પછી પાણી પાછા જાય ને, ધીરે 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 ધીમું પડી જાય ને, હાલતું જાય, ખબર પડે ને એમ જાય. એ ઓસરતું કહેવાય. શું કહેવાય? બધું ઓસરી ગયું, એવું બધું જુવાર ચડેલો બુદ્ધિનો, આ ખ્યાલ આમ કરી નાખું તેમ કરી નાખું, બધું ધીરે ધીરે જેમ નદીના પાણી ઓસરતા જાય એમ ધીમું ધીમે 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 સ્થળે પડી ગયું. હરિએ લગામ જીવનની લીધેલી હાથમાં નિજના. લગામ કોને કહેવાય? લગામ કોને હોય? આને તો હોવી જ જોઈએ. ઘોડા ને આમ આમ કરે, પૂછડી નહીં, આમ 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 કરતા હોય ને, ચલાવતા હોય ત્યાં આમ કરે, એ લગામ કહેવાય. શું કહેવાય? લગામ. સર લગામ ને બળદ હોય, બળદ ને ખબર ખબર કરે પછી એમ કરે લગામ કહેવાય. શું હાલતો હોય ને એટલે એમ કરે. અને ઘોડાને ચાબુક મારે, બળદને રાઈસ મારે, આમ કરીને થોડું કરીને કટ મારી. લગામ હરીએ મોટા કે હું ઘોડો બની ગયો અને ભગવાન મારા ચલાવવા વાળા, લગામ મારા મોઢામાં. પછી કે જવાય અડાવડું, ખેંચાય જાય તો એને હાથમાં લઈ લીધી. હવે દીકરા તારે આમ જ કરવાનું છે, પ્રભુ પ્રીત્યર્થ કર્મ સિવાય બીજું કાંઈ કરવું નહીં. બધા કામ થતા રહેતા પછીથી સાવ નિશ્ચિંતતાથી બધા કામ કર્યા કરતો, જે કરવું એ ભગવાન કરશે, પરિણામ ભગવાનના હાથમાં. જગત વ્યવહાર બુદ્ધિથી કદીક અવડું ચલાયું છે. જગત વ્યવહારમાં એવો છે કે એમાં કદાચ જાણે અજાણે મારાથી આડું અવડું ચલાઈ ગયું હોય, છતાં પણ અંત તેનો એ સારો જ નીકળો નીવડો છે. ભગવાને કૃપા કરીને બધું થાળે પાડી દીધું. દાખલો યાદ આવે છે? જગતથી અવડું ચાલવાનું, એની બા પાછળ એને કાંઈ કર્યું નહીં. પછી આ લોકોએ નક્કી કર્યું, એને જ્ઞાતિવાળા હોય
એને નાત બહાર મૂકી દો, આપણે ગણવાનો જ નહીં સમાજમાં કુટુંબમાં. મોટાને કઈ અડે નહીં, કરો કરવું, મારે શું ખોટ જવાની, તમને ખોટ, મને તમે મળવા ના આવો તો કોને ખોટ જાય? મારી વાત જુદી, મોટાની વાત કરું છું. ખોટ જ જાય ને. પછી ગોદળિયા મહારાજે ભાગ લીધેલો એમાં. ગોદળિયા મહારાજ ગાંધીજી વખતે એક ચોપડીમાં આ પ્રસંગે આવે છે. બાવા પાછળ કઈ કર્યું નહીં ને, ગાંધીજી માં હરિજનમાં જમવાનું નહીં હતું ને અત્યારે, અત્યારે ને આ પ્રસંગે એક ચોપડીમાં આખો આવે છે. આ પણ છે વાતમાં આવે છે. ત્યારે પણ એ લોકોએ વિચાર કર્યો કે આ કાંઈ વિધિ બિધિ કરે નહીં, આ હજુ બરાબર નહીં કહેવાય. ગોદળિયા મહારાજ જઈને એ પ્રસંગ છે કે સાહેબ, ગાંધી બાપુવાળો હરિજનમાં જમવાનું બધે જાતા, એટલે પણ એને તિરસ્કાર થયો હતો સમાજનો, કુટુંબનો. તો એને નાદબાર મૂકી દીધા. પછી ગોદળિયા મહારાજે વિચાર કર્યો આ બધા નાદબાર મોટાને મૂકી દે, ચુનીલાલને, સમાજ તો લૂલો લૂલો છે, એક જીવતો છે એને કાઢી મૂકે તો બધા મરેલા પાછળ. પછી કીધું તમે બધા ભૂલ કરો છો, એ ડાયો માણસ છે. ફરી પાછા ધીરેથી ડાયા થઈ ગયા બધા. એટલે એ કીધું ને પાછળ લીટીમાં, જોકે વ્યવહાર બુદ્ધિથી કદી અવળું ચલાવ્યું છે, પણ અંતે એનો હારો આવ્યો છે. બધા પાછા ડાયા થઈ ગયા. હરી છે મુજથી ડાહ્યો, ઠસી દિલમાં એવું ગયેલું છે કે ભગવાન મારા કરતા ડાયો છે. જીવનમાં જે થવાનું છે થશે, કલ્યાણ શ્રદ્ધા છે, દિલમાં એવું ઠસી ગયું. જે કરે એ ભગવાન સારા સારા માટે છે. ભગવાન કરે તે સારું કરે, ભગવાન કરે તે સારા માટે કરે. ઝીણા કાકા વાક્ય યાદ આવ્યું, ભગવાન કરે તે સારું સારું કરે અને સારા માટે જ કરે. હા, હવે 71મું પાનું નવો ટ્રેક લેજો.